નમસ્કાર સાહિત્ય સરવાણીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે એક વર્ષનું મૂલ્ય જાણવું હોય તો પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને પૂછો એક મહિનાનું મૂલ્ય જાણવું હોય તો અધૂરા માસે જન્મ આપનાર માતાને પૂછો એક સપ્તાહનું મૂલ્ય જાણવું હોય તો સાપ્તાહિકના તંત્રીને પૂછો એક દિવસનું મૂલ્ય જાણવું હોય તો રોજ રળીને પોતાનું પેટ પૂરું કરનાર રોજમદારને પૂછો મજૂરને પૂછો એક કલાકનું મૂલ્ય જાણવું હોય તો રાહ જોતા પ્રેમીને પૂછો એક મિનિટનું મૂલ્ય જાણવું હોય તો ટ્રેન ચૂકી જનાર મુસાફરને પૂછો એક સેકન્ડનું મૂલ્ય જાણવું હોય તો અકસ્માતમાંથી ઉગરી ગયેલા વ્યક્તિને પૂછો અને એક મિલી સેકન્ડનું મૂલ્ય જાણવું હોય તો સાહિત્યના શબ્દને પૂછો સર્જક શબ્દ સાથે કામ પાર પાડે છે ત્યારે એની જદ્દોજહેતમાંથી ઉદ્ભવ થયેલો શબ્દ હોય છે આજે એક એવા વિશેષ વ્યક્તિ વિશેષ સાથે વાત કરવાના છીએ પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ કુમારપાળભાઈ દેસાઈ બહુઆયામી વ્યક્તિત્વ છે સાહિત્યની મોટાભાગની વિધાઓમાં એમણે કામ કર્યું છે સરસ રીતે સુપેરે કામ કર્યું છે ચરિત્ર હોય બાળ સાહિત્ય હોય પ્રૌઢ સાહિત્ય હોય નવલિકા હોય ચિંતન હોય સંશોધન હોય વિવેચન હોય સ્પોર્ટ્સની વાત હોય કે જૈન સાહિત્ય હોય વર્ષોથી સમયના દીર્ઘપટ પર એમણે કામ કર્યું છે અને લગભગ મોટાભાગના પ્રતિષ્ઠિત સન્માનો એમને પ્રાપ્ત થઈ ચૂક્યા છે ગુજરાત સાહિત્ય અકાદમી નો વાત હોય કે પરિષદનું કોઈ પારિતોષિકની વાત હોય સર્વોચ્ચ સન્માન જે આપણે કહીએ છીએ ભારતનું પદ્મશ્રી સન્માન એમને પ્રાપ્ત થઈ ચૂક્યું છે એવા ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાથે આજે સાહિત્ય સરવાણી અંતર્ગત કેટલીક વાતો કરવાના છીએ દેસાઈ સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્તે તો સર આજે સાહિત્યની વાત કરવાના છીએ ખૂબ દીર્ઘપટ પર એટલે લગભગ આઠ દાયકામાં એંસીથી વધારે પુસ્તકો અને બધા ઉત્તમ પાછા લખવા ખાતર લખવાનું નહીં એક નિસ્બત સાથે આપે આટલા સમયના દીર્ઘપટ પર કામ કર્યું છે તો સાહિત્યનો પ્રારંભ કઈ રીતે થયો સાહિત્યનો પ્રારંભ હું અગિયાર વર્ષનો તો ત્યારથી થયો ક્યાં બાદ મારા પિતાશ્રી ભીખુ અને પરિણામે મારે ત્યાં સાહિત્યકારનો હંમેશા ડાયડો જામતો કવિ દુલ્લા કાગ હોય ક્યા બાદ ધૂમકેતુ હોય ક્યારેક ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરા આચાર્ય હોય ક્યાં આ બધાને જોઈને મનમાં વિચાર કરતો કે આ બધા જ વાર્તા લખે છે તો આપણે કેમ વાર્તા ન લખી શકીએ એટલે અગિયાર વર્ષની ઉંમરે મેં વિચાર્યું કે મારે એક વાર્તા લખવી ક્યા બાદ એ વાર્તાનું નામ છે અનામી શહીદ પણ પ્રશ્ન એ થયો કે આ વાર્તા જો હું પ્રકાશન માટે આપું સામયિકને અને એમાં કદાચ એ સામયિકના તંત્રીને ખબર પડે કે આ વ્યક્તિ એ જયભીખોનો પુત્ર છે તો કદાચ છાપે મારે એવી રીતે નહોતું જોવું એટલે મેં મારી પહેલી વાર્તા એ કુ બા દેસાઈ એ નામે આપી વાત અને એ સાહિત્ય સર્જનનો ત્યાંથી શરૂઆત થઈ એકવાર એક કાર્યક્રમમાં લાલબહાદુર શાસ્ત્રીને જોયા એમની કર્તવ્યનિષ્ઠા જોઈ અને એના ઉપરથી પછી એમના ચરિત્રનો ઊંડો અભ્યાસ કર્યો એટલે હું જે કંઈ સર્જન કરું એની પાછળ કોઈ પીઠિકા કોઈ ભૂમિકા કોઈ ખ્યાલ કોઈ વિચાર એ હંમેશા હોય મારા ગુરુ પંડિત સુખલાલજી જેમને ચૌદમાં વર્ષે બંને આંખની રોશની ચાલી ગઈ શીતળા થવાને કારણે પણ એમની પ્રજ્ઞા જોવું એમ એમનો એમની સ્મૃતિ જોવું તો મને થાય કે એક વર્ષ પહેલાં એમની પાસે મેં જે પુસ્તક વાંચ્યું હોય જી એ પુસ્તક હું એક વર્ષ પછી એ પુસ્તકના લેખક એમ કે કે જરાક પંડિતજીની પ્રસ્તાવના આપો અને પંડિતજી પ્રસ્તાવના લખે આ જોઈ અને મેં એક અપગના ઓજસ નામનું પુસ્તક લખ્યું ગુજરાતીમાં હિન્દીમાં અને અંગ્રેજીમાં એટલે આ રીતે ધીરે ધીરે પુસ્તક લેખન શરૂ થયું એની સાથોસાથ મારું બીજું સાહિત્યિક લેખનની સાથોસાથ પત્રકારત્વનું લેખન પણ ચાલતું રહ્યું અને છેલ્લા કેટલાક વખતથી હમણાં હું મહાભારતનો અભ્યાસ કરું છું જી એટલે મહાભારત વિશે એક અનાહતા નામની કુંતીના પાત્ર ઉપર આધારિત એવી એક નવલકથાનું સર્જન કર્યું લગભગ છસો ને ત્રીસ પૃષ્ઠની એ નવલકથામાં કુંતીના આખાય પાત્રને એક જુદી દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો છે એટલે ઘણી નાની વયથી એક સાહિત્યનું વાતાવરણ મળ્યું અને એમાંથી સાહિત્ય સર્જનની સરવાણી શરૂ થઈ ક્યા બાદ તો સર આપે માત્ર અગિયાર વર્ષની ઉંમરે એ ઉંમરે તો હજી ખેલવા રમવા કૂદવાની ઉંમર હોય અને હજી તો ભાષા સાથે પણ આપણો પનારો માંડ માંડ પડ્યો હોય ત્યાં સર્જન તરફ ગતિ કરવી એમાં પારિવારિક વાતાવરણ અને જય ભીખુ સાહેબનું નામ બોલતા મોંને મન ભરાઈ જાય એવું મોટું યોગદાન ગુજરાતી ભાષામાં એમનું છે અને આપે જે ઉલ્લેખ કર્યો અપંગના ઓજસ ગુજરાત સરકાર તરફથી એને પારિતોષિક પણ પ્રાપ્ત થયું સંસ્કાર એવોર્ડ પણ પ્રાપ્ત થયો અને છ આવૃત્તિ અને હિન્દી અને અંગ્રેજીમાં પણ થયું અને બ્રેઇન લિપિમાં સૌથી ગતિનું બ્રેઇન લિપિમાં પણ આ પુસ્તક આવ્યું એ બહુ મોટી વાત છે સાહેબ આપની જે અગિયાર વર્ષની ઉંમરે થયેલી સર્જનની યાત્રા એ શબ્દશ્રીથી પદ્મશ્રી સુધી પહોંચે છે ભારતનું સર્વોચ્ચ સન્માન કેવી અનુભૂતિ થયેલી પદ્મશ્રી મને બે હજાર ને ચારમાં મળ્યો અને એ સમયના ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના હાથે પ્રાપ્ત થયો મને હંમેશા મારે માટે કોઈ પણ પારિતોષિક એ અંતે પડકાર બની રહે છે એટલે પદ્મશ્રી મળ્યો મારા શિક્ષણ સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રોમાં કામ કરવાને માટે મળ્યો પણ એથી વિશેષ મને આપણે બહુ નિખાલસપણે કહેવું જોઈએ સાહેબ કે મને કોઈ રુદનનો અવાજ સંભળાયો તમે કલ્પના કરો કે આવી વખતે વ્યક્તિના અંતરથી હર્ષ નીકળવો જોઈએ એટલે બદલે મને રુદનના અવાજો સંભળાયો અને મને થયું કે કોઈક રડી રહ્યું છે એમાંથી હું વિચારમાં પડી ગયો અને પછી મને ખબર પડી કે મારે હવે જે કામ કરવાનું છે જીવનમાં એ છે સેવાનું કામ વાહ અને એ દિવસથી મારે આપણે કહેવું જોઈએ કે મેં જુદી 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 અનેક સંસ્થાઓમાં એક ઇન્ટરનેશનલ આઈ કેર ફાઉન્ડેશન છે એના ડાયરેક્ટર તરીકે એક રેડક્રોસ બોટર્સ બ્રાન્ચના ચેરમેન તરીકે એમ અનેકવિધ સેવાકાર્યો કર્યા અને મને એક જેમ સેવાનો જે આનંદ મળે એ કદાચ આનંદની પ્રાપ્તિ આ પદ્મશ્રી ન મળ્યો હોત તો કદાચ ન થઈ હોત ક્યાં બાત બહુ એટલે હું કદાચ ઘણી વાર કહું છું કે મારા જીવનનો સૌથી મોટો આનંદ એ છે જી કે મેં એક કૃત્રિમ ફૂટનો કેમ્પ રાખેલો જી અને કેમ્પની અંદર એક વ્યક્તિને બંને પગ એના કપાઈ ગયા હતા ને એને કૃત્રિમ પગ નાખવામાં આવ્યો જી અને એ દોડીને પહેલીવાર મને ભેટ્યો અને મને કહ્યું કે આજે ધરતી ઉપર મેં પહેલીવાર પગ મૂક્યો છે અને એને માટે હું તમારો આભારી છું કદાચ આનાથી વધારે મોટો આનંદ જીવનમાં કયો હોઈ શકે કયા બાત યસ સર બિલકુલ અને આપની જે સામાજિક સાહિત્યિક નિસ્બત વિશે આપને કહેવાની જરૂર નથી કારણ કે સમગ્ર ગુજરાત જાણે છે વિશ્વ કોષ નામની માતબર સંસ્થા અદ્ભુત કામ કરે છે અને જ્યારે પણ ભાષા સાહિત્યનો ઇતિહાસની વાત થશે ત્યારે એમાં પ્રથમ રોળમાં સંસ્થાનું નામ ચોક્કસ મુકાશે ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ આપ પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા અને અનેક સંસ્થાઓ જૈન સંસ્થાઓ હોય કે પછી અનેક સંસ્થાઓમાં આપે સેવા આપી છે તો આ અનુભવ કેવો રહ્યો સંસ્થાઓમાં કામ કરવાનો અનુભવ મને ખૂબ સારો રહ્યો જી એ હું યુનિવર્સિટીમાં ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે હતો અથવા તો ગુજરાત યુનિવર્સિટીમાં ડીન તરીકે હતો એ પછી પરિષદમાં મંત્રી અને પ્રમુખ તરીકે જી અને આજે વિશ્વકોષનું કામ કરું છું જી મારો પહેલો સિદ્ધાંત એ છે કે દરેક સંસ્થા એ વ્યક્તિની સંસ્થા હોતી નથી એ જગન્નાથનો રથ હોય છે એ બધાના સહકારથી અને બધાના સહયોગથી ચાલી શકે ક્યા બાદ એટલે જ્યારે ઓગણીસો ને પંચ્યાસીની બીજી ડિસેમ્બરે ગુજરાતી વિશ્વકોષનો પ્રારંભ કર્યો ત્યારે અમને એક હોસ્ટેલની પાસે આવેલું વર્ષોથી બંધ પડેલું જૂનું રસોડું મળ્યું હતું ઓ એ રસોડાની અંદર અમે હસ્તા હસ્તે એમ કહીએ છીએ કે અમે પછી આ ભોજન સામગ્રી તૈયાર કરી અને આપ જાણો છો હરદ્વારભાઈ જી કે ગુજરાતી ભાષામાં એન્સાયક્લોપીડિયા નથી એનો પોતાનો વિશ્વકોષ નથી એ બહેણું ભાંગવા માટે એના પ્રેરણામૂર્તિ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર અને સૌ સાથીઓએ પ્રયત્ન કર્યો બિલકુલ એનું પરિણામ શું આવ્યું એનું પરિણામ એ આવ્યું કે પચીસ હજાર પૃષ્ઠોમાં ચોવીસ હજારથી વધુ લખાણોવાળો એકસો ને સિત્તેર જેટલા વિષયો ધરાવતો સવા બે કરોડથી વધુ શબ્દોવાળો એક આખો વિશ્વકુશ તૈયાર થયો પચીસ ગ્રંથો એક ગ્રંથ એક હજાર પાડવો આપ જાણો છો બિલકુલ એ પછી અમને એમ થયું કે આ જ્ઞાન તો મળ્યું અમને આ ભેગું કર્યું ગુજરાતમાંથી ઠેર ઠેરથી અમને બહુ સરસ વિદ્વાનો મળી આવ્યા કલ્પના કરી હોય એવા વિષયના વિદ્વાનો મળી અને પછી અમે એનો વિચાર કર્યો કે હવે આને અમારે આજના સમયની માગ પ્રમાણે ઓનલાઈન મૂકવું જોઈએ અને આજે એના ચોવીસ હજારથી વધારે લખાણો કદાચ હું બોલું છું ત્યાં સુધીમાં છવ્વીસ હજાર થઈ ગયા હશે એ કારણ કે નવા ઉભેરાતા જાય એ છવ્વીસ હજાર લખાણો ઓનલાઈન પર મુકાયા છે એટલે આજે આપણે સજ્જાઈ શબ્દ ગૂગલ ઉપર જાઓ તો પણ ગૂગલ આપને કહેશે કે જરા ગુજરાતી વિશ્વકોશ જુઓ બિલકુલ સર બહુ જ મોટું કામ થયું આ એક કામ થયું અને એની સાથે એક બીજું કામ કર્યું કે છેલ્લા તેત્રીસ વર્ષથી ગુજરાતી લેક્સિકન ચાલતું હતું જી જેની અંદર બે લાખ અને ચાલીસ હજાર શબ્દો ધરાવતો ભગવદ્ ગોમંડળ છે જી સાર્થ જોડણી કોષ છે લોકકોષ છે આપણા પુસ્તકો છે બાળકોના માટેના જે જુદી જુદી રમતો છે હાલરડા છે અને કહેવતો છે આ આખોય હવે એને વિશ્વકોશ પાસે છે અને હવે વિશ્વકોશ દ્વારા એક આ શબ્દનો સાગર આવ્યો અને બીજો મેં આપણે કહ્યું તેમ કે આ જ્ઞાનનો સાગર એટલે વિશ્વકોશ આ શબ્દ સાગર અને જ્ઞાન સાગરનું એક સંગમ તીર્થ ઊભું કર્યું છે વાત છે તો શબ્દસાગર અને જ્ઞાન જ્ઞાનસાગરમાં આપણે પરિપ્લાબિત થતા રહીશું ડૉક્ટર કુમારપાળ દેસાઈ પદ્મશ્રી સન્માનિત સર્જક સાથે વાતચીતનો દોર શરૂ રહેશે પણ લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ આપનું સ્વાગત છે દેસાઈ સાહેબ આપનું જૈન સાહિત્ય પર ખૂબ મોટું કામ છે દેશ વિદેશમાં અનેક વ્યાખ્યાનો આપ્યા છે આપે અનેક પુસ્તકો લખ્યા પણ છે તો એના વિશે શું આપ કહેશો હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે એક બહુ રસપ્રદ ઘટના છે હરિદ્વારભાઈ જી સર કે મારે ત્યાં ધમકેતું આવેલા અને આ મહાન નવલિકાકારે એક વિધાન કર્યું એમણે હસતા હસતા એમના મિત્ર જય ભીખુની મજાક કરતાં એમ કહ્યું કે મીરા અમારી પાસે હતી તો આખા વિશ્વની કવિત્રી બની જી અને આનંદગન તમારી પાસે હતા તો માત્ર એક સંપ્રદાયમાં સીમિત થઈ ગયા જી મેં આ વાક્ય સાંભળ્યું એ વખતે મેં વિચાર કર્યો કે મારે મહાયોગી આનંદગન પર કામ કરો પીએચડીના વિષય તરીકે મહાયોગી આનંદગનનો વિષય લીધો જી એ પછી જુદા જુદા ચરિત્રો વાંચ્યા પછી જૈન ફિલોસોફીનો અભ્યાસ કર્યો અને એમાંથી મને જે દર્શન મળ્યું એ મળ્યું કે માણસને વધારે સારો માણસ બનાવવા માટે કોઈ આવશ્યકતા હોય તો એ આ ધર્મના તત્વોને અપનાવીને બની શકે ક્યાં આજે વિશ્વ હિંસાના શિખર ઉપર પહોંચ્યું છે ત્યારે જો માણસના મનમાંથી જ હિંસા નાબૂદ કરીએ તો શું થાય તો વાત પૂરી થઈ જાય ક્યાં વાત થોડા વર્ષો પહેલાં નાઇન ઇલેવન જ્યાં સર્જાયું એની સામે એક યુનાઇટેડ નેશન્સ ચેપલ છે જ્યાં દુનિયાના બધા વિચારકો ભેગા થાય છે ત્યાં એક પ્રવચન મેં આપ્યું જી જર્ની ઓફ અહિંસા ફ્રોમ ભગવાન મહાવીર ટુ મહાત્મા ગાંધી વાહ અને ત્યાં મેં એ વાત કરી કે માણસના મનમાં આવતો કટુ વિચાર એ પણ હિંસા છે એવું આ ધર્મોમાં કહ્યું છે વાહ આપણે પ્રાણીઓનો પ્રેમ તો આજે જાણીએ છીએ કે આ પર્યાવરણના જે પ્રશ્નો છે એમાં ઘણા પ્રશ્નો આપણે સમજી શકીએ છીએ જી આજે પ્રત્યેક વીસ મિનિટે પ્રાણીની એક જાતિ નષ્ટ થાય છે અને આપણે એ પણ જાણીએ છીએ કે જો પ્રાણીઓની જાતિ નષ્ટ થશે તો મનુષ્ય જાતિને માટે જીવવું જોખમ જી અનેકાંત વાત છે એનો એટલે ધીરે ધીરે મેં જોયું કે એના સિદ્ધાંતો છે એ કોઈ એક ધર્મ કોઈ એક સંપ્રદાય માટે નથી એ સમગ્ર મનુષ્ય જાતિ માટે છે ભગવાન મહાવીરનો એક સિદ્ધાંત એક હું માણુસ જાય સમગ્ર મનુષ્ય જાતિ એક બને એ સિદ્ધાંત પર રચાયેલી આ મારજ છે અને એટલે જૈન ધર્મના પ્રવચનો દ્વારા એક વ્યાપકતા કેળવવાનો પ્રયાસ કરું છું કે એક સમાજમાં એક એવું નિર્માણ થાય કે વ્યક્તિ પોતે વિચાર કરે એ જ્યારે ભગવાનના દર્શન કરે ત્યારે ભગવાન પાસે માગવા ન જાય પણ એ વિચાર કરે કે ભગવાન મારી પાસે શું માગતો હશે એનો જરા હું વિચાર કરું અને એ રીતે હું મારા જીવન લઈ જાઉં ક્યા બા અને એને પરિણામે જૈન સાહિત્યમાં ઘણું કામ કર્યું ઘણા દેશોમાં પ્રવચનો આપ્યા અને એના અનેક અનુભવો જુદા જુદા થયા પણ એનો એક સારો અનુભવ એ થયો કે ધર્મને એક વ્યાપક ધોરણે અને વ્યાપ ધર્મનું એક આકાશ છે એ જોતા લોકોને તૈયાર કર્યા ક્યા અચ્છે એ આપનું બહુ જ બહુમૂલ્ય અને ઉત્તમ કામ છે દેસાઈ સાહેબ આપે પત્રકારત્વ તરીકે પણ ઉત્તમ કામ કર્યું અને ખાસ તો જે નોંધ લેવા જેવી બાબત પાંચ કોલમ એક વીકની પાંચ કોલમ લખવી એ એ ખાવાના ખેલ નથી પણ ખાંડાના ખેલ છે ડેડલાઇનના દરવાજે ઊભા રહીને લખવું બહુ જ મુશ્કેલ છે અને એ એ સજ્જતા હોય તો જ લખી શકાય અને ઈંટ અને ઇમારત જેવી કોલમ વર્ષોથી ચાલે છે હું માનું છું કે આ તો એક વર્લ્ડ રેકોર્ડ થાય એવી ઘટના છે તમારી વાત સાચી છે ઓગણીસો ને ચોપનમાં મારા પિતાશ્રી જયભીખુએ આ કોલમ લખવાની શરૂ કરી જી અને હજી અદ્યા અત્યાર સુધી એ ચાલુ છે દર ગુરુવારે એડિટોરિયલ પેજ પર એક જ સ્થાને પ્રગટ થતી આ કોલમ છે જી આ કોલમની પાછળનો અમારો આશય એ છે કે માણસ એનું જીવન વધુ ઉન્નત બનાવી શકે માણસને જીવન જીવવાનો એક તાકાત મળે એક નવી પ્રેરણા મળે અને નવું બળ મળે એ વસ્તુ આપવી ભી તમે જાણો છો કે આપણે ત્યાં ઘણી નકારાત્મકતાઓ જોવા મળે છે બિલકુલ નકારાત્મક સમાચારો હોય ઘટનાઓ હોય એને ક્યાંક વધારીને ગાય વગાડીને કહેવામાં આવી હોય એવી સમયે આ કોલમે એ કામ કર્યું કે એક માણસ પ્રમાણિકતાથી રહે નિષ્ઠાથી રહે રાષ્ટ્રભક્તિથી રહે સચ્ચાઈથી રહે તો એના જીવનમાં પણ એ ઘણો મોટો વિકાસ સાધી શકે છે ક્યા બાદ એટલે સમાજને એક એને એક આસ્થાનો દીપક આપવાનું એના દ્વારા પ્રયાસ કર્યો ક્યા બાદ અને એને જ પરિણામે લોકોનું જે પ્રેમ મળ્યો આ કોલમને કારણ કે આ કોલમને કારણે ઘણા લોકોના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યા છે બિલકુલ ક્યારે કોઈ કેદમાં રહેલો માણસ લખે કે આ કોલમના બધા લખાણો હું વાંચું છું મને થાય છે કે મારે મારા જીવનને સુધારવું જોઈએ અને હું ઈચ્છું છું કે આ હું મારા જીવનમાં બહાર આવું ત્યારે વધારે સારો બની શકું ક્યાં આવી રીતે સમાજના જુદા જુદા સ્તરના લોકો ભારતીય સંસ્કૃતિને દર્શાવતા લેખો આમ આ રીતે આ આખું આ કોલમ એ લખવામાં આવે છે બિલકુલ અને એ મેં આપને કહ્યું તેમ દર ગુરુવારે પ્રગટ થતું રહે છે બિલકુલ સર આપ સ્પોર્ટ્સના વિષય આમ તો બધા વિષયો ઉપર આ કોલમમાં લખાતું રહે છે પણ ખાસ કરીને આપના પુસ્તકો પણ થયા છે ક્રિકેટ પર અને સ્પોર્ટ્સના અન્ય જે રમતો છે એના પર પણ તો એના સંદર્ભે હમણાં જ આઈપીએલનો માહોલ ગઈકાલે જ પૂરો થયો બિલકુલ જી નહીં સ્પોર્ટ્સમાં એવું બન્યું કે મારા પિતાશ્રીને હોકીમાં બોલ રસ જી એ પોતે ગ્વાલિયરની પાસે આવેલા શિવપુરીમાં અભ્યાસ કરેલો ક્યાં બાદ એટલે મારે ત્યાં હોકીની બધી વાત થાય ધ્યાનચંદની વાત થાય રૂપચંદની વાત થાય જી એટલે પછી મને થયું કે મારે આ હોકીમાં તો હવે નથી આગળ લખવું કારણ કે પિતાએ જે રસ્તે ગયા હોય એ રસ્તે બને ત્યાં સુધી ન જવું કોઈ નવો નવો રસ્તો લેવો એટલે પછી મેં વિચાર કર્યો કે શેના ઉપર તો હું થોડું ક્રિકેટ કોલેજ કાળમાં રમતો જી ક્રિકેટનો અભ્યાસ કર્યો ક્રિકેટરો સાથેની એ જમાનાના જે હતા જાણીતા ક્રિકેટરો એ બધા સાથેનો એક ગરોબો કેળવ્યો એ જમાનાના કોમેન્ટેટરો સાથે પણ મૈત્રી થઈ ક્યાં અને પછી હરદ્વારભાઈ એવું થાય હું એમ કહું કે એકવાર નરીમન કોન્ટ્રાક્ટર નામના ખેલાડીના માથા ઉપર ઈજા થઈ હતી એમ મારા વાચકો તમને યાદ છે ને એમ હું લખું તો એ હું મારા વાચકોનો દ્રોહ કરું છું કારણ કે મને યાદ નથી માટે આવા શબ્દો વાપરું છું ક્યાં મને જો ખબર હોય કે ઓગણીસો બાસઠની સત્તરમી માર્ચે લંચ પછીના બીજા દળે ચારલી ગ્રીફિથ નામના ગોલંદાજનો દળો નરીબાન કોન્ટ્રાક્ટરના જમણા જમણાકાંડની એક ઇંચ ઊંચે વાગ્યો હતો તો જ હું મારા વાચકને ન્યાય આપી શકું ત્યારબાદ એટલે તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી પાસે એક આખી વિશાળ લાઇબ્રેરી પણ કે જેમાં પાંચેક હજાર કવર્સ હોય ને જેના વિશે હું અને મારા મેં આ બધા એવી સરસ રીતે સાચવી રાખેલા કે ચંદુ બોરડી નામના આપણા ખેલાડીને મેં બતાવ્યું તો એ બધું બધું લઈ ગયા મને ક્યાં મને આપ આ મારા વિશેની વિગતો મારી પાસે જ નથી પણ ધીરે ધીરે આ ક્રિકેટની રમતમાં રહેલી ખૂબીઓ એમાં રહેલી ખેલડી એમાં ક્રિકેટરનો એક ઈશ્વર તરફની આસ્થા આ બધું મેં જોયું અને એના ઉપરથી એટલે હું માનું છું જેમ જીવનનો એક ખેલ છે એમ ક્રિકેટ પણ એવો જ એક ખેલ છે કે જ્યાં સંઘર્ષ આવે જ્યાં ચિંતા આવે જ્યાં ટેન્શન આવે જ્યાં આનંદ આવે આ બધા જ આમાં ચડતી પડતી સઘળું આવતું રહે છે અને પછી મેં ધીરે ધીરે એની ટેકનિક ઉપર લખ્યું એને એના પર પુસ્તકો લખ્યા ભારતના ખેલાડીઓ પર પુસ્તકો લખ્યા અને એ રીતે મારો રસ આમાં વધારે ને વધારે જાગૃત થતો બિલકુલ સર ક્ષણે પણ ક્ષણેપણે પુસ્તકો ક્રિકેટ રમદાન માટે બહુ જ ઉપયોગી થઈ રહ્યા છે તો ક્રિકેટના કૌતુક અને સાહિત્યની સરવાણી વહેતી રહેશે લઈએ એક નાનકડો વિરામ સાહિત્ય સરવાણી અંતર્ગત વાત કરી રહ્યા છીએ પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબ સાથે કુમારપાળભાઈ દેસાઈએ શબ્દ દ્વારા સર્જન દ્વારા સામાજિક સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપીને સમાજ ઘડતરનું કામ કર્યું છે પણ એક બીજું બહુ જ મોટું કામ અધ્યાપક તરીકે વર્ષો સુધી એમણે ગુજરાતી સાહિત્યને ભણાવ્યું છે વિદ્યાર્થીઓમાં રસરૂચિ કેળવાય એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે સાહેબ એ અનુભવ કેવો રહ્યો મારો અધ્યાપક તરીકેનો અનુભવ ખૂબ આનંદદાયી રહ્યો મને યાદ નથી કે ઓગણીસો ને પાસઠથી બે હજારને પાંચ સુધી મેં ભણાવ્યું અધ્યાપન કાર્ય કર્યું માં ક્યારે હું ક્લાસમાં ગુસ્સે થયો મને થાય કે બસ વિદ્યાર્થીને જો તમે એક સજ્જ થઈને જાઓ અને એક સ્નેહથી વાત કરો તો તમને એ અધ્યાપક તરીકે ખૂબ આનંદ આવે મારું એક સદભાગ્ય હતું ભરદ્વારભાઈ કે એ સમયના જે અધ્યાપકો મને મળ્યા કે જેમને જોઈને મને એક મારું પોતાનું જીવન ઘડતર થયું એ ધીરુભાઈ ઠાકર હોય ઉમાશંકર જોશી હોય પ્રબોધ પંડિત હોય આ બધા અધ્યાપકોએ એક રીતે મારું એ એક વિદ્યાર્થી સમયથી જ આવું એ ઘડતર કર્યું કે અધ્યાપક કેવો હોવો જોઈએ અને એને પરિણામે એ અધ્યાપન કાર્ય દરમિયાન મેં ઘણા નવા પ્રયોગો કર્યા વિદ્યાર્થીઓ પાસે કર્યા વિદ્યાર્થીઓએ મારી વિદાય થાય ત્યારે હું એમને કહું કે તમે કોઈ સમારંભ ન રાખો એને બદલે આપણે રક્તદાનનો કાર્યક્રમ કરીએ આમ આવા જુદા જુદા આયોજનો સતત ચાલતા રહ્યા અને એ રીતે જોઈએ તો હજી અત્યાર સુધી હું અધ્યાપક છું એમ કહી શકાય કારણ કે એક વખત એક સમયે હું પાંચેક વિષયમાં પીએચડીનો માર્ગદર્શક હતો આજે પણ મારી પાસે પીએચડીના વિદ્યાર્થીઓ છે આ વયે પણ અને એ લોકો મારી પાસે ભણી અને તૈયાર થાય છે એક પાંચ ચારેક મહિનામાં જ ચારેક વિદ્યાર્થીઓ તૈયાર થશે એટલે અધ્યાપને મારા જીવનનો આનંદ છે અને મારા જીવનનો સૌથી મોટો આનંદ આ છે કે મારે આકાશ જોવું છે મને સ્પોર્ટ્સમાં પણ આનંદ આવે સાહિત્યમાં પણ એટલી જ મજા આવે સંસ્થાના કામમાં પણ એટલો જ રસ પડે અને એ તે હેતુ જીવનનો શો છે જીવનનો હેતુ એ છે કે આપણે પ્રસન્નતાપૂર્વક એક સરસ જીવન ગાળીએ એ જ હેતુથી આ બધી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે બિલકુલ સર બહુ જ ટૂંકમાં આપણે સાહિત્ય નવા સર્જન તરફ જે સર્જકો આવી રહ્યા છે નવોદિત આવી રહ્યા છે એના માટે આપણે શું મેસેજ છે નવોદિત સર્જકો માટે એક જ મેસેજ છે કે આજે દુનિયામાં જે સાહિત્ય જુદા જુદા પ્રકારનું તૈયાર થઈ રહ્યું છે તમે આફ્રિકન સાહિત્ય જુઓ તો જુદા પ્રકારનું છે નિગ્રો સાહિત્ય જુઓ તો જુદા પ્રકારનું છે ત્યાં માનવીય વેદનાઓ છે આજના સર્જક પાસે આજના નવોદિતો પાસે પુષ્કળ શક્તિ છે ક્યાં બાત એની પાસે એક મોટો વિષયનો વ્યાપ પણ છે એટલે આવા વિષયો ઉપર જો સાહિત્ય રચાય તો એ સાહિત્ય લીલું છમ રહેશે એમ કહી શકાય ક્યા બાત બહુ જ છે સાહિત્ય લીલુંછમ રહેશે સાહેબ આ બહુ બહુ મોટી વાત આપે કરી અને ખાસ કરીને આપણામાંથી જે પ્રેરણા લઈ શકાય છે કે માત્ર સર્જનથી અટક્યા નહીં અને સર્જનમાં પણ બધા જ વિષયોને સંસ્પર્શ કર્યો અને સૌથી અગત્યની વાત સાહિત્યની સેવા પણ અવિરત કરી જુદી જુદી સંસ્થાઓ દ્વારા અને જુદા જુદા માધ્યમો દ્વારા સાહેબ આપ દૂરદર્શનમાં સાહિત્ય સરવાણીમાં પધાર્યા આપનો ખૂબ ખૂબ આભાર તમારો પણ ખૂબ આભાર આનંદ આવ્યો થેન્ક યુ સર તો સમાપન મરી સાહેબની રચનાના કેટલાક શેર સાથે કરીએ કે હૃદય મારું વ્યાપક નજર મારી સુંદર હૃદય મારું વ્યાપક નજર મારી સુંદર કથા મારી મોહક વિચારે વિચારે કથા મારી મોહક વિચારે વિચારે નથી આભને પણ કશી જાણ એની નથી આભને પણ કશી જાણ એની કે મેં ચાંદ જોયા સિતારે સિતારે ને અમસ્તો હતો પ્રશ્ન મારો હકીકતમાં કોની છે સાચી બુલંદી જવાબ એનો દેવા ઉઠી આંગળીઓ તમારી દિશામાં મિનારે મિનારે ને છેલ્લે મરી સાહેબ કહે છે કે જગતમાં છે લાવા કદમ પર કદમ પર જગતમાં છે લાવા કદમ પર કદમ પર ફક્ત એક શરત છે ગતિમાન રહેવું ફક્ત એક શરત છે ગતિમાન રહેવું નવા છે મુસાફિર વિસામે વિસામે નવી સગવડો છે ઉતારે ઉતારે નવી સગવડો છે ઉતારે ઉતારે ધન્યવાદ